સુરત એસએપી વિજય મલ્હોત્રાના જણાવ્યા અનુસાર હાલમાં જ થોડા દિવસ અગાઉ સુરતના ઉમરા વિસ્તારમાં રહેતા ખેડૂત ચુનીલાલ ભગવાનભાઈ રાઠોડ અઠવા ગેટ ખાતેની બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં રૂપિયા ઉપાડવા ગયા હતા. બેંકમાં આવેલા કેશ કાઉન્ટર પરથી તેઓએ 1,50,000 રૂપિયા જેટલી રકમ વિડ્રોલ કરી હતી, જે દરમિયાન અહીં અજાણ્યો શખ્સ આવી ચડ્યો હતો. જે શખ્સે ખેડૂતને જણાવ્યું હતું કે તમારા નોટોના બંડલમાં કેટલીક નોટો ફાટેલી દેખાય છે, તેમ કહી મદદ કરવાના બહાને ખેડૂતોને વાતોમાં ભોળવી 31 જેટલી 500ના દરની નોટો નજર ચૂકવી ચોરી કરી લીધી હતી, જે બાદ બેંકમાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ખેડૂતની ફરિયાદના આધારે ઉમરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ઉમરા પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી. દરમિયાન ઉમરા પોલીસને માહિતી મળી હતી કે આ ઘટનાને અંજામ આપનારી અન્ય કોઈ નહીં પરંતુ આંતરરાજ્ય ઈરાની ગેંગના જ સભ્યો છે, જે ગેંગના ત્રણેય માણસો ઉમરા ગામમાં હાલ ફરી રહ્યા છે. જે માહિતીના આધારે ઉમરા પોલીસે વોચ ગોઠવી ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઉમરા પોલીસ હાથે ઝડપાયેલા આરોપીઓ જાવેદ હુસેન સરવર હુસેન ઈરાની, અબુ તારબ જાવેદ હુસેન ઈરાની અને આવેદ ફિરોજ ઈરાનીની આખરી ઢબે પૂછપરછ કરતા ઉમરા સહિત રાંદેર, મહેસાણા, મહિદરપુરા અને પાલનપુર પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાઓના ભેદ ઉકેલાઈ ગયા હતા. સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે ઝડપાયેલા આરોપીઓમાં બે આરોપીઓ પિતા પુત્ર છે, જે પિતા પુત્ર સહિત ત્રણ લોકોની આ ગેંગ દ્વારા બેંકમાં આવતા ગ્રાહકો જોડે છેતરપિંડી આચરવામાં આવે છે. આરોપીઓ પાસેથી પોલીસે ચોરીમાં ગયેલા 1,04,000ની રોકડ રકમ, 4 મોબાઈલ સહિત 1,46,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉમરા પોલીસની તપાસમાં આરોપીઓની મોડસ ઓપરેન્ડી અંગે જાણવા મળ્યું હતું કે આરોપીઓ દ્વારા બેંકમાં બેસી અવર જવર કરતા ગ્રાહકો પર બાજ નજર રાખવામાં આવે છે, જ્યાં બેંકમાં આવતા ગ્રાહકો પાસે રહેલી ચલણી નોટોની ગડ્ડીઓ સરખી ગોઠવી આપવાનું કહી વિશ્વાસ અને ભરોસામાં લે છે. ત્યારબાદ નોટોની ગડ્ડી સરખી કરવાનું કહી નજર ચૂકવી ખૂબ જ શિસ્તપૂર્વક રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જાય છે. હાલ તો આ ગેંગની ધરપકડ કરી વધુ તપાસ ઉમરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ આ ગેંગ દ્વારા અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારે લોકો જોડે છેતરપિંડી કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે, જેને લઈ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે, જે રિમાન્ડ દરમિયાન અન્ય ગુના ઉકેલવાની શક્યતા રહેલી છે. ગઈ તારીખ 21 ડિસેમ્બર 2023 રોજ એક 60 વર્ષના સદગૃહસ્થ બેંક ઓફ બરોડા આઠવા લાઈન શાખા ખાતે પૈસા વિડ્રો કરવા માટે ગયેલા હતા અને તે દરમિયાન એક અજાણ્યો વિષમ એમની પાસે આવી અને એમને જણાવેલ કે 500ની નોટોમાં ઘણી બધી ફાટેલી નોટો હોય છે, તો લાવો તમને ચેક કરી આપું એમ કરી અને વડીલ માણસ પાસેથી 500ની નોટોનું બંડલ લઈ તેમની નજર ચૂકવી અંદરથી 15,500 રૂપિયા એણે કાઢી લીધેલા અને ત્યાંથી નાસી ગયેલો. વડીલે ઘરે જઈને નોટ ગણતા ખબર પડેલી કે 15,500 રૂપિયાનું આ રીતે અજાણ્યો માણસ આવીને ચોરી કરીને લઈ ગયો છે. એટલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલો, જેના અનુસંધાને ઉમરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના અધિકારીઓ આવા આરોપીઓની તપાસમાં હતા. દરમિયાન ગઈકાલે તેઓને બાતમી મળેલી કે આવી એમઓ કરવાવાળા આરોપીઓ ઈરાની ગેંગના સભ્યો હાલમાં ઉમરા તિલક સર્કલ પાસે ઉમરા ગામ પાસે ઉભેલા છે, જેથી તેઓ ખાનગી વાહનમાં જઈ તેઓને કોર્ડન કરીને પકડી લીધેલા અને તેઓને ત્રણેયની અંગઝડતીમાંથી 1,04,000 રૂપિયા રોકડા તથા 4 મોબાઈલ ફોન મળી આવે. જેઓ ચારે ત્રણેયના નામ પૂછતા એકે પોતાનું નામ જાવેદ હુસેન ઈરાની રહે આંબીવલી વેસ્ટ, બીજાનું પૂછતા તેને પોતાનું નામ અબુ તારબ સન ઓફ જાવેદ હુસેન એ પણ આંબીવલીનો રહેવાસી છે થાણેનો, અને ત્રીજાનું નામ પૂછતા આવેદ સન ઓફ ફિરોઝ ઈરાની એ પણ આંબીવલીનો રહેવાસી છે. અને તેઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓ આ રીતે મોટી ઉંમરના માણસોને વાતોમાં ભોળવી અને બેંકોમાંથી જે પૈસા વિડ્રો કરવા આવે કે જમા કરવા માટે આવે એમની પાસેથી નજર ચૂકવી અને પૈસાની ચોરી કરતા હતા. આરોપીઓની પૂછપરછ દરમિયાન કુલ 5 ગુના ડિટેક્ટ થયેલા છે, જેમાં પાલનપુર, રાંદેર, મહેસાણા, મહિદરપુરા અને ઉમરા પોલીસ સ્ટેશનના 5 ગુનાઓ ડિટેક્ટ થયેલા છે અને હાલ તપાસ ચાલુ છે.